હવામાન વિભાગની આગાહી હતી કે ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવશે. આ કારણે ઘણા વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતાઓ છે. તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે, એ કેવી રીતે બને છે અને તેને લીધે હવામાન પર કેવી અસર થાય છે? તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનો ઉષ્ણકટિબંધીય વંટોળ છે જે ભૂમધ્ય સમુદ્રમાં સર્જાય છે. આ પ્રકારના ઉષ્ણકટિબંધીય વંટોળ વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે. મોટાભાગના વંટોળ વાતાવરણના નીચલા સ્તરમાં ભેજનું વહન કરે છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા ઉષ્ણકટિબંધીય વંટોળ વાતાવરણના ઉપલા સ્તરમાં ભેજનું વહન કરે છે. ભારતના કિસ્સામાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના પહાડોનો સામનો કરે છે ત્યારે ઉપલા સ્તરમાં રહેલા ભેજને કારણે વરસાદ પડે છે. આ કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવે છે. યુક્રેન અને તેની આસપાસના વિસ્તારોના વાતાવરણમાં ઉચ્ચ દબાણ ધરાવતા વિસ્તારો છે. આ વિસ્તારમાં રહેલા ગરમ પવન સાથે ધ્રુવીય વિસ્તારોમાંથી આવતો ઠંડો પવન મળીને ભેજનું નિર્માણ કરે છે. ઠંડી હવાનું ગરમ હવા પર આ પ્રકારનું દબાણ વાતાવરણના ઉપલા સ્તરમાં સાયક્લોજેનેસિસ માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આ કારણે સમુદ્રમાં પૂર્વ તરફ આગળ વધતું ડિપ્રેશન સર્જાય છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ બને છે. આ ડિપ્રેશન ધીમે ધીમે ઈરાનથી મધ્ય પૂર્વ તરફ આગળ વધે છે અને અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન થઈને ભારતીય ઉપખંડમાં પ્રવેશ કરે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ, રાત્રિ દરમિયાન વધારે તાપમાન અને કમોસમી વરસાદ જોવા મળે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધારે અસર જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થાય છે. ઉપરાંત પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા પર તેની અસર જોવા મળે છે. જ્યારે આ સિસ્ટમ વધારે મજબૂત હોય અને તેની અસર નીચે રાજસ્થાન કે તેની પાસેના પાકિસ્તાનના વિસ્તાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન બને ત્યારે તે ગુજરાતને અસર કરે છે. સાદી રીતે સમજીએ તો આ સિસ્ટમ મજબૂત હોય અને તેમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો ભળે ત્યારે તેના કારણે ગુજરાતમાં વરસાદ થાય છે.